गुड मॉर्निंग स्टूडेंट्स, आज આપણે ધોરણ 5 માં ગુજરાતી વિષયમાં અભ્યાસ કરવાના છીએ। ગુજરાતીમાં આજે આપણે પાઠ 7 ચાલી રહ્યો છે, એક છલાગે દરિયો કૂદો, બરાબર। એમાં આપણે આગળ ખરાફોટા અને કેટલીક એક્સરસાઇઝ કરી દીધી હતી। હવે આગળ વધીએ, આપણે પેજ નંબર 109, 110 અને 111 સુધી પૂર્ણ કર્યું હતું, 112 આપણે પહોંચ્યા હતા। હવે રમો છોટા હનુમાન। હવે અહીંયા એક કાર્તા આપી છે, એક મેદાનમાં 8-10 ફૂટ લાંબી લીટી દોરો, બરાબર। હવે ધારો કે આ મેદાન, બરાબર। હવે અહીંયા સમજો કે 8-10 ફૂટની લીટી છે, પછી એક સાથે 4-5 મિત્રો ઉભા રહો, 1, 2, 3, 4, 5 મિત્રો ઉભા રહ્યા છો। બંને પગ એવી રીતે ભેગા રાખો કે જેથી બંને પગ એકબીજાને સ્પર્શે રહે, અને આ બંનેના પગ આ બધાના પગ આમ જોડે જોડે ઊભું રહેવાનું કે જેથી બંને પગ એકબીજાને સ્પર્શે રહે। હવે તમારા શિક્ષકને પૂછશે, લંકા માતો ચાસે કોણ, 5 મિત્રો એક સાથે બોલશે, અમે જશું ભાઈ, અમે જશું શિક્ષક। પછી શિક્ષક બોલશે, ફતે કરો ભાઈ, ફતે કરો શિક્ષક। આવું બોલે ત્યારે બધા મિત્રોને એક સાથે કૂદશે, જે સૌથી વધુ લાંબુ કૂદ્યા હોય તેવા વિદ્યાર્થી અલગ ઊભા રહેશે। આમ વર્ગના બધા વિદ્યાર્થીઓને 4-5 જૂથમાં રમાડી દરેક જૂથના વિજેતા નક્કી થશે। ત્યારબાદ દરેક જૂથના વિજેતાઓનું એક જૂથ બનશે, આ જૂથ પણ આવી જ રમત રમશે। આ વખતે આ વિજેતાનું જૂથ સમૂહમાં બોલશે, લંકા માતો ચાશે કોણ, ત્યારે વર્ગના બીજા વિદ્યાર્થીઓ એક સાથે બોલશે, તમે જશો ભાઈ, તમે જશો। આ જૂથ પણ એક સાથે કૂદશે, જે વિદ્યાર્થી સૌથી લાંબુ કૂદે તેનો કૂદકો હનુમાન કૂદકો કહેવાશે। એક જૂથના વિજેતા 4 ફૂટ કૂદે છે, અને એ જ જૂથના બીજા વિદ્યાર્થીઓ 3.5 ફૂટ કૂદે છે। ત્યારબાદ બીજું જૂથ આવે, તેના વિદ્યાર્થીઓ 3 ફૂટ કૂદે છે। આવું થાય ત્યારે વિજેતા જૂથમાં કોને કોને રાખવા જોઈએ તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો। જો આપણે શાળાઓ ખુલ્લી હોત તો આ પ્રવૃત્તિ જરૂરથી કરો, પણ હવે શાળાઓ નથી, વિદ્યાર્થીઓ પણ નથી, તો આપણે કેવી રીતે કરીશું? પણ હા, ચોક્કસ તમે ઘરે એકવાર ટ્રાય કરવાનો પ્રયત્ન કરજો, બરાબર। હવે આપણે આગળ વધીએ, નીચેના બે બે શબ્દો આપ્યા છે, આ બંને શબ્દ પૈકી એકનો ઉપયોગ કરીને પહેલા એક વાક્ય બનાવો, ત્યારબાદ બંને શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો, બરાબર। બે શબ્દ આપ્યા છે, પહેલો શબ્દ હોય એનું પહેલા એક વાક્ય બનાવો, અને પછી બંને શબ્દ ભેગા કરીને એક વાક્ય બનાવો। જો ઉદાહરણ આપ્યું છે, નદી ઊંડી, તો પહેલા નદીનું વાક્ય, અમે નદીમાં નાહ્યા, અને બીજું ઊંડી, અમે ઊંડી નદીમાં નાહ્યા। હવે પછી છે તળાવ, ઊંડું, બરાબર। તો અમારા ગામમાં એક તળાવ છે, બરાબર, અમારા ગામમાં બહુ ઊંડું તળાવ છે। પછી દરિયો ઊંડો, બરાબર, સૌરાષ્ટ્રનો દરિયો ખૂબ જ સરસ છે, સૌરાષ્ટ્રનો દરિયો ઘણો ઊંડો છે। કૂદકા ઊંચા, અમે કૂદકા મારીએ છીએ, અમે ઊંચા કૂદકા મારીએ છીએ। જંગલ ગાઢ, એક જંગલ હતું, એક ગાઢ જંગલ હતું, લાંબો અને ખૂબ, અમે અમારો રસ્તો ખૂબ અમારો રસ્તો લાંબો હતો, અમારો રસ્તો ખૂબ લાંબો હતો। દૂર અને, હું મારી મમ્મીથી દૂર છું, હું અને મારી મમ્મી દૂર છીએ। છત્રી ધોધમાર, હું વરસાદમાં છત્રી લઈ જાઉં છું, હું ધોધમાર વરસાદમાં છત્રી લઈને જાઉં છું, બરાબર। હવે આપણે એના જવાબો લખીએ, પહેલું શું છે, તળાવ અને ઊંડું। હવે બંને શબ્દો ભેગા કરીને બનાવીશું,
મારા ગામમાં એક તળાવ છે, મારા ગામનું તળાવ ઊંડું છે. બીજું દરિયો અને ઊંડો. આપણે પહેલા દરિયાથી વાક્ય બનાવીશું, બરાબર? બંને ભેગા થયા. પછી છે કૂદકા અને ઊંચક. તો કૂદકા ઉપરથી અમે કૂદકા વાગીએ છીએ. અમે ઊંચા કૂદકા મારીએ. પછી ચોથું છે જંગલ અને ગાઢ. અમે જંગલમાં ખોવાઈ ગયા, અમે ગાઢ જંગલમાં ખોવાઈ. પછી પાછું લાંબો અને ખૂબ. સુરતનો રસ્તો લાંબો છે, સુરતનો રસ્તો ખૂબ લાંબો છે. પછી દૂર અને અને પછી સાતમું છત્રી અને દૂધમાં.
वरसाद थी बचवा छतरी लई जाऊं छु, हूं दुर्वार वरसाद थी बचवा छतरी लई जाऊं छु, बराबर। હવે અહીંયા પતી ગયું, પછી ગીત આપ્યું છે, હનુમાનજી દેશો સંદેશો મારા રામને, એટલું કેજો મારા રામને હનુમાનજી, અશોક વનમાં ઝૂરી રહી છું, રામના વિયોગની વેદના સહુ છું, વહેલા મોકલજો મારા રામને હનુમાનજી, લંકાની નગરી તો સોને બઢેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી, એવું કહેજો મારા રામને હનુમાનજી, લંકાની નગરીનો રાજા રાવણ છે, 10 એના મસ્તકને 20 એના હાથ છે, ચેતવી દેજો મારા રામને હનુમાન। હું એ કવિતા અહીંયા લખું છું, તમારે પણ અનુલેખન કરવાનું છે, ગીત છે આ। જ્યારે સીતા માતાને હનુમાનજી સીતા માતાને મળવા જાય છે ને, ત્યારે સીતા માતા કહે છે, હા
જો અહીંયા સીતાજી એમની કરુણ કથની કહે છે, એમનો વિયોગ, એમને જે જે અહીંયા અનુભવો કર્યા છે અશોક વાટિકામાં એ બધા કહે છે. પહેલા આપણે કહીએ હનુમાનજી દેજો સંદેશો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કેજો મારા રામને, આટલું કેજો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. અશોક વનમાં ઝૂરી રહી છું, અશોક વનમાં ઝૂરી રહી છું, રામના વિયોગની વેદના સહું છું, રામના વિયોગની વેદના સહું છું, વહેલા મોકલજો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. લંકાની નગરી તો સોને મઢેલી, લંકાની નગરી તો સોને મઢેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી, એવું કેજો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને, એવું કેજો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. લંકાની નગરીનો રાજા રાવણ છે, લંકાની નગરીનો રાજા રાવણ છે, દશેના મસ્તકને વિષેના હાથ છે, દશેના મસ્તકને વિષેના હાથ છે, ચેતાવી દેજો મારા રામને, હો ચેતાવી દેજો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલો કેજો મારા રામને, હનુમાનજી આટલો કેજો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. અશોક વનમાં ઝૂરી રહી છું, અશોક વનમાં ઝૂરી રહી છું, રામના વિયોગની વેદના સહું છું, રામના વિયોગની વેદના સહું છું, વહેલા મોકલજો મારા રામને, હનુમાનજી વહેલા મોકલજો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. લંકાની નગરી તો સોને મઢેલી, લંકાની નગરી તો સોને મઢેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી, એવું કેજો મારા રામને, હનુમાનજી એવું કેજો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. લંકાની નગરીનો
चेतावी दे जो मारा राम ने हनुमान जी, चेतावी दे जो मारा राम ने हनुमान जी, दे जो संदेशो मारा राम ने हनुमान जी, दे जो संदेशो मारा राम ने, दे जो संदेशो मारा राम ने हनुमान जी, दे जो संदेशो मारा राम ने। कितनी सरस गीत छे, बराबर ने? गाइए એટલે ગાવાની ઈચ્છા થઈ જાય, બરાબર। હવે એનો મતલબ એવો નહીં કે આપણે ગાતા રહીએ, ચલો હવે આપણે એનો અર્થ સમજીએ। શું છે? હનુમાનજી દેજો સંદેશો મારા રામને। શું કહે છે હનુમાનજી? સીતા માતા હનુમાનજીને વિનંતી કરતા કહે છે કે મારા રામને આટલો સંદેશો દેજો, મારી વિગત જણાવજો એમને, આટલું કહેજો મારા રામને, હું કહું છું એ કહેજો મારા રામને। એમ અશોક વનમાં ઝૂરી રહી છું, ઝૂરવું એટલે આમ વિરહના લીધે યાદમાં બેઠી છું એમ, ક્યારની રાહ જોઈને ઊભી છું તમારી એમ। અશોક વનમાં છું, અશોક વનમાં એટલે કે અશોક વાટિકામાં ક્યારની હું તમારી રાહ જોઈને બેઠી છું। રામ નામ યોગની વેદના સહું છું, તમારા વિયોગથી તમારાથી છૂટા પડવાથી એ વેદના હું તમારાથી છૂટી પડી ગઈ છું, એ વેદના હું સહી રહી છું। વહેલા મોકલજો મારા રામ, એટલે કે જલ્દીથી મોકલી દેજો મારા રામને એમ, મારાથી હવે એ નથી રહેવાતું હનુમાનજી। લંકાની નગરી તો સોને મઢેલી છે, આ લંકાની નગરી તો સોનાની છે, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી, અહીંયા આ આખી ભૂમિ લંકા ભૂમિ આખી રાક્ષસોથી ભરેલી છે અને દગાવાળી છે એમ, એવું કહેજો મારા રામને, મારા રામને આવું કહેજો એમ કે લંકાની નગરી તો સોનાની મઢેલી છે, રાક્ષસોથી ભરેલી છે, દગા ભરેલી છે એમ। લંકાની નગરીનો રાજા રાવણ છે, લંકા નગર જે છે એનો રાજા રાવણ છે, 10 એના મસ્તક અને 20 એના હાથ છે, બરાબર। રાજાને 10 માથા હતા ને, 10 માથા હોય એટલે 20 હાથ હોય, એટલે શું કહે છે કે એના 10 મસ્તક અને એના 20 હાથ છે, તો ચેતાવી દેજો મારા રામને કે જેથી એ બધી તૈયારીઓ પૂર્વ તૈયારીઓ કરીને આવે, પણ જલ્દીથી મારા રામને મોકલો, મને આ વિરહની વેદના સહન થતી નથી। સંદેશો મોકલાવે છે સીતા માતા શ્રી રામને કે એમનું વિયોગથી એમનું અહીંયા અશોક વાટિકામાં શું હાલત થઈ રહી છે તે, બરાબર છે। તો ફરીથી એક વાર ગઈએ આપણે ગીત, બરાબર। હનુમાનજી દેજો સંદેશો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કેજો મારા રામને હનુમાનજી, આટલું કેજો મારા રામને હનુમાનજી, દેજો સંદેશો મારા રામને હનુમાનજી, દેજો સંદેશો મારા રામને। અશોક વનમાં ઝૂરી રહી છું, અશોક વનમાં ઝૂરી રહી છું, રામના વિયોગની વેદના સહું છું, રામના વિયોગની વેદના સહું છું, વહેલા મોકલજો મારા રામને હનુમાનજી, વહેલા મોકલજો મારા રામને હનુમાનજી, દેજો સંદેશો મારા રામને હનુમાનજી, દેજો સંદેશો મારા રામને। લંકાની નગરી તો સોને મઢેલી, લંકાની નગરી તો સોને મઢેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી, આટલું કેજો મારા રામને હનુમાનજી, એવું કેજો મારા રામને હનુમાનજી, દેજો સંદેશો મારા રામને હનુમાન।
સંદેશો માર રામને. બરાબર, તો અહીંયા આપણી ગીત પણ પૂરું થયું. તમારું આજનું હોમવર્ક છે, આજે જે કંઈ પણ મેં લખાવ્યું એ તમારે તમારી ગુજરાતી નોટબુકમાં લખવાનું છે. ગુડ ડે.